મિત્રો સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 6 નું વિષય સંસ્કૃતનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું આપણે સોલ્યુશન આપણે કરવાના છે. તો અહીંયા વિદ્યાર્થીને જણાવી દઈએ કે આપેલો પ્રશ્નપત્ર એક વિદ્યાર્થીના પ્રેક્ટિસ હેતુસર મૂકવામાં આવે છે, જેને દરેક વિદ્યાર્થી અને દરેક જણ નોંધ લે. તો આપેલા પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર 1 તેમને 16 માર્ક્સના MCQ આપેલા છે. દરેકના 16 માર્ક્સ છે, જેના ઉત્તર તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. જરૂર જણાય તો તમે એના જવાબ પણ અમને શેર કરી શકો છો કોમેન્ટ બોક્સમાં જણાવીને. એના પછી પ્રશ્ન 2 તમને આપેલ છે, ગદ્યકટુ ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. એના પછી બી આપેલું છે, ખાલી જગ્યા તમારે પૂર્ણ કરવાની છે. ત્રીજો સી ઓપ્શન આપેલો છે, ચિત્રને ઓળખીને સંસ્કૃતમાં નામ કોષમાં લખી લખવાના છે. પ્રશ્ન નંબર 3 આપેલો છે, શ્લોકનું તમે ગુજરાતીમાં ભાષાંતર કરવા છે. 6 ગુણ છે, દરેકના 2 ગુણ છે. એના પછી ખરા ખોટા તમને આપેલા છે, જેના પણ કેટલા છે, 6 ગુણ. અને પછી આપેલા ગુજરાતી શબ્દોને તમારે સંસ્કૃતમાં લખવાના છે. પ્રશ્ન 4 તમને આપેલ છે કે નીચે આપેલા પ્રશ્નનો ગુજરાતીમાં ઉત્તર લખવાના છે. ટોટલ 8 પ્રશ્ન તમને આપેલા છે. ભાઈ જોડકા તમને 2 આપેલા છે, દરેકના 4-4 ગુણ છે. પ્રશ્ન 5 તમારે આપેલા પ્રશ્નનો સંસ્કૃતમાં ઉત્તર લખો. 2 સમાનાર્થી શબ્દ 2 આપેલા છે. પુલ્લિંગ સ્ત્રીલિંગ અને પુષ્પલિંગ શબ્દને આપણે અલગ કાઢવાના છે, એના 3 માર્ક્સ છે. સાચા શબ્દો ઉપર તમારે ટીક માર્ક કરવાના છે, એના 3 માર્ક્સ છે. શ્લોક પૂર્ણ કરવાનો છે, વક્રતુંડ અને કદલી સુદર્શી. એના પછી તમને ઘડિયાળની અંદર સમય આપેલો છે, જેના સંસ્કૃત શબ્દ અને અંકમાં તમારે જવાબ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો સંસ્કૃત વિષયનું એક પ્રેક્ટિસ હેતુસર બનાવેલો પ્રશ્નપત્ર છે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે બીજા કોઈ પ્રશ્નપત્ર જોવાના છે, તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.